રાજ્યમાં ચોમાસું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10થી વધુ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સિટી રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. અનેક જગ્યાએ વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. સાવરકુંડલા શહેરમાં નદી બજાર, મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સાવરકુંડલાના મોટા ભમોદરા, વંડા, જીંજુડા, કાના તળાવ, હાથસણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો. પાંચ ટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચરોડિયા, પરવડી, સુખપર, નવાગામ સહિત મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. બોટાદ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ થયો. બોટાદ શહેરના હવેલી ચોક, પાળિયાદ રોડ, ટાવર રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો. ગઈકાલે દિવસ દરમિયાન 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકામાં સતત 3 દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. વલ્ભીપુર તાલુકા સહિત પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલ્ભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમારડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો. વરસાદી ઝાપટાને લઈ ખેડૂતોના વાવણી કરવામાં આવેલા પાકને નવજીવનદાન મળ્યું છે. વડોદરાના સાવલી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. તાલુકાના સામતપુરા, વાંકાનેર, ભાદરવા, મેવલાયપરા, શેરપુરા, ગોઠડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ભારે પવનના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો આકાશમાંથી મેઘ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા. આણંદમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી ગઈ. સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. સિઝનના પ્રથમ વરસાદી જ તંત્રની પોલ ખોલી નાખી. ઉધના લિંબાયતને જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. પંચમહાલ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. ગોધરા અને શહેરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે. માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયું છે. ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવા માટે રોક લગાવી દેવાઈ છે અને પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.